તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો અમરેલીમાં જાફરાબાદ નંબર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. પીપાવાવ પોર્ટ પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબસાગરમાં ઉદભવેલે લો પ્રેશરને કારણે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તારીખ 3-7 દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. અરબસાગરમાં ઉદભવેલે લો પ્રેશરને કારણે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયા રફ બનવાના પગલે માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. તો અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટોને દરિયામાં 4 તારીખ બાદ જ વરસાદની આગાહી કરાઈ છે. અમરેલીમાં જાફરાબાદ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે કે વાતાવરણમાં પલટો આવી શકે છે, તેના કારણે પીપાવાવ પોર્ટ પર પણ એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અરબસાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તારીખ 3-7 સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. દરિયો રફ બનવાના કારણે માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. અમરેલીમાં એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ સંવાદદાતા પાર્થ ખેર જોડાઈ ચુક્યા છે. જી પાર્થ, જણાવશો કે આ એક નંબરનું જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? હાલ સંપર્ક કપાઈ ચુક્યો છે. જે રીતે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, દરિયો રફ બનવાના કારણે માછીમારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. અમરેલીમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ પર પણ એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અરબસાગરમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે આ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કારણ કે વાતાવરણમાં જે પલટો આવશે તેના કારણે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને દરિયાથી દૂર રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.